ભુજમાં દૂષિત પાણી માટે ગુજરાતમાં થયેલ વરસાદ જવાબદાર સુધરાઈ પ્રમુખ તેમજ કમળાના રોગને ધ્યાનમાં લઈને પાણી ઉકાળીને પીવું જોઈએ જિલ્લા વિકાસ અધિકારી. ભુજ શહેરમાં હાલ ઘણા સમયથી દૂષિત પાણીની રાવ ઉઠી છે, જેનું કારણ ગુજરાતમાં થયેલ વરસાદના પગલે આ દૂષિત પાણી શહેરના વિવિધ વિસ્તારોમાં આવે છે. જે બાબતે નગરપાલિકા પ્રમુખ શ્રી અશોકભાઈ હાથીએ જણાવ્યું હતું કે આ બાબતે કામગીરી ચાલી રહી છે અને થોડા સમયમાં જ આ કામગીરી પૂરી થઈ જશે. ઉપર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ સારો થયો છે, એના હિસાબે નર્મદાનું પાણી જે સપ્લાય ભુજ નગરપાલિકાને મળે છે, એ પાણી ઉપરથી જ વરસાદ વાળું મીઠો પાણી આવે છે, એટલે ભુજની તકલીફે થોડોક મીઠો પાણી નગરપાલિકા સપ્લાય કરે છે, એમને થોડોક દુઃખ લાગી છે વસ્તુમાં. નગરપાલિકા દ્વારા અમારો ફિલ્ટ્રેશન પ્લાન લાગી ગયો છે, જે તે વખતે પ્લાન હમણાં બંધ પડ્યું છે, એની એક બે લાઇનો બદલાવવાની છે, થોડું કામ છે, તમે પ્રોજેક્ટ હાથમાં લીધો છે, તાત્કાલિક ધોરણે જે બનશે એમ જલ્દી અમે જે નગરપાલિકા મોટો ફિલ્ટ્રેશન પ્લાન છે એ ચાલુ કરવાની ગણતરી છે. ઉપર પણ વાત કરી છે કે ભાઈ સારું પાણી દો નર્મદાનો, તમે સારું પાણી સપ્લાય કરી શકીએ અને ભુજને મીઠો પાણી ન મળે એવી ગણતરી છે. ઉપરથી જે પણ પાણી સપ્લાય થશે એ પ્રમાણે વિતરણ કરશું. તેમજ કચ્છમાં ચાલી રહેલા કમળાના રોગ વિશે જિલ્લા વિકાસ અધિકારીશ્રીની મુલાકાત લેતા તેમણે જણાવ્યું હતું કે કમળો એ પાણીજન્ય રોગ છે, જેથી લોકોએ આ પાણીને ઉકાળીને પીવાનો આગ્રહ રાખવો જોઈએ. નહીં, હજી એવું તો એપિડેમિક જાહેર કરવા જેટલું તો અમારી પાસે પણ માહિતી પણ નથી, અથવા તમે કહો છો એમ ખાનગી વાળા નહીં આપતા હોય, પણ સામાન્ય રીતે આપણે કમળાના દર્દીઓ માટે જે કંઈ પ્રિકોશન લેવાના થાય છે એમાં સરકારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારાના ડોક્ટરો દ્વારા તપાસણીના કાર્યક્રમો થાય છે, એને દવાઓ આપવાના કાર્યક્રમ થાય છે, લોકોને જાગૃત કરવાના પણ પ્રયાસો થઈ રહ્યા છે. લોકોએ જાગૃત પણ થવું જોઈએ કે આ કમળો છે પાણીજન્ય રોગ છે, તો પાણી છે એ સ્વસ્થ ચોખ્ખું પીવામાં આવે અથવા તેને ગરમ તો કરી જ દેવું જોઈએ. અત્યારના વાતાવરણમાં ગરમ કર્યા વગર પાણી પીવું ન જોઈએ એવું તમારા મીડિયા મારફત પણ હું લોકોને જણાવવા માંગુ છું કે આપણે પણ તકેદારી રાખીએ, પાણીને હંમેશા ગરમ કરીને જ પીવાનું આપણે ટેવ પાડીએ.